સ્વાગત છે મિત્રો તમારું સિમ્પલ જ્ઞાન ચેનલમાં આજના વિડીયોમાં તમને બતાવવામાં આવશે કે તમે તમારા મોબાઈલ દ્વારા નવી યાદી કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો જી હા દોસ્તો હમણાં જ ગુજરાત સરકાર દ્વારા એનવીએસવી પોર્ટલ દ્વારા એક નવી મતદાર યાદી બે હજાર વીસ એકવીસ અપલોડ કરવામાં આવી છે તેમાં તમે તમારો ચૂંટણી કાર્ડનો ઇપિક નંબર ખ્યાલ ના હોય તે પણ મેળવી શકો છો નવું ચૂંટણી કાર્ડ પણ અપલોડ કરી અને રીપ્રિન્ટ કરી શકો છો અને નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો જી હા મિત્રો નવી યાદી મેળવવા માટે તમારે તમારા ફોન દ્વારા જ તમે આ વિડીયોના માધ્યમથી તમે આવી ફોટાવાળી મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો અને તમારા તાલુકો છે વોર્ડ છે તેમાં કેટલા સભ્યો છે અને કયા કયા સભ્યોને તમારા વોર્ડમાં આવ્યા છે તેની આવી ફોટાવાળી મતદાર યાદી તમે આસાનીથી તમારા જ ફોનમાં જોઈ શકો છો તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં અમારી ચેનલ સિમ્પલ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ નોટિફિકેશન બિલને દબાવી લો કારણ કે અમારા અવનવા વિડીયોને આપણા સુધી નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો તમારે તમારા ડિવાઈસને કોઈપણ બ્રાઉઝરમાં ના ચર્ચવારમાં તમારે એન વી એસ પી ચર્ચ કરવાનું રહેશે જેવું તમે એનવીએસપી ચર્ચ કરશો તો સૌ પ્રથમ તમને નેશનલ હોટલ સર્વિસ પોર્ટલ નામની વેબસાઇટ તમને જોવા મળશે તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના પર ક્લિક કરશો તો તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે તેમાં તમને ઘણા ઓપ્શનો જોવા મળશે ચર્ચ ઇન ઇલેક્ટ્રોશિયન રોલ વોટર પોર્ટલ છે ફોમ છે ડાઉનલોડ ઇલેક્ટ્રોલ રોલ પીડીએફ છે પછી તમને મૂંઝવતા પ્રશ્નો છે અને ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ તો આ છ પ્રકારના ઓપ્શનો તમને જોવા મળશે તેમાંથી તમારે ડાઉનલોડ મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ ઇલેક્ટ્રિશન રોલ પીડીએફ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના પર ક્લિક કરશો તો તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે તો અહીંયા તમારે સિલેક્ટ રાજ્યમાંથી બિલોંગ કરો છો કરી લેવાનું રહેશે જો તમે ગો બટન પર ક્લિક કરશો તો તમારી સામે આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે અહીંયા તમારે નિજી માહિતી અપલોડ કરવાની રહેશે જેવું કે ડિસ્ટ્રિક એટલે કે તમે જે જિલ્લામાંથી બિલોંગ કરો છો તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે એસેમ્બલી એની કે તમારે જે વિધાનસભા લાગુ પડે છે તે વિધાનસભા સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહીં આપેલો જે કેપ્સા કોડ છે તે તમારે ફરીથી એકવાર ફિલઅપ કરવાનો રહેશે કેપ્સા કોડ જેવો અહીં આપેલો છે તેવો તમારે બાજુમાં જે આ બોક્સ છે તેમાં અપલોડ કરવાનો રહેશે કેપ્સા કોડ અપલોડ થઈ ગયા બાદ તમે જે વોર્ડ અથવા તો ગામમાંથી બિલોંગ કરો છો તેની સામે અહીંયા તમે જોઈ શકો છો કે શો બટન આપેલું છે તે શો બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે શો બટન પર ક્લિક કરશો તો તમારી સામે મતદાર યાદી સંપૂર્ણ રીતે ડાઉનલોડ થતી હોય તે તમે જોઈ શકો છો તો મતદાર યાદી ડાઉનલોડ કરતા અહીંયા તમે જોવો શકો છો કે મતદાર યાદી બે હજાર એકવીસ ગુજરાત બરાબર તો અહીંયા મતદાર યાદીમાં તમારું જે મતદાન મથક છે તેના ફોટા પણ તમે જોઈ શકો છો તેનો નકશો પણ અહીંયા તમે જોઈ શકો છો તેમજ અહીંયા તમે તમારો ઇપીક નંબર છે ભાગ નંબર છે ઘર નંબર છે અને તમારું નામ છે ફોટો છે એમાં કોઈ પણ જાતનો સુધારો છે કે નહીં તે આરામથી તમે જોઈ શકો છો તેમજ અહીં તમારા વોર્ડમાં કયા કયા સભ્યોને ઉમેરવામાં આવ્યા છે અને કોણ કોણ સભ્યોને ડિલેટ કરવામાં આવ્યા છે તે પણ તમે આ મતદાર યાદી દ્વારા જાણી શકો છો તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા જો ચેનલ પર પહેલીવાર વિઝિટ કરો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને આવો આવો નવા વિડીયોની સૌથી પ્રથમ માહિતી મેળવો તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત વંદે માત્ર